સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ પાનપુર ઇલોર ચોકડી પર સ્થાનિકો દ્વારા રસ્તો રોકવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ ઇલોલ પાનપુર ચોકડીના આજુબાજુના ગામના વિસ્તારોના સ્થાનિકો દ્વારા રસ્તો રોકવામાં આવ્યો. એક કલાક માટે રસ્તો રોકતા મોટી સંખ્યામાં વાહનોની લાઈનો લાગી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે પીએસઆઈએ સ્થાનિક લોકોને સમજાવીને કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ચોકડી પર વારંવાર અકસ્માત થાય છે, જેથી આ ચોકડી પર મોટું સર્કલ બને અથવા સ્પીડ બ્રેક બનાવવામાં આવે એવી રજૂઆત કરી હતી. છતાંય પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોએ હિંમતનગર ઈડર બાયપાસ ચોકડી પર ચક્કાજામ કરવામાં આવ્યું. હાલ તો અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું કહ્યું હતું. જોકે માંગણી પૂરી કરવામાં ન આવે તો અગાઉના દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. મંગરાવળ જેડેશ ટીવી હિંમતનગર. આ તમે રસ્તો કેમ રોકવામાં આવ્યો સાહેબ? ઘણા સમયથી આ વિસ્તારમાં આ સર્કલ ઉપર બહુ એક્સિડન્ટના બનાવો બની રહ્યા છે. અમે આ બાબતે બહુ લેખિતમાં મૌખિકમાં બહુ રજૂઆતો કરી, પણ તેમ છતાં આ સરકાર આંખ આડા કાન કરી અમારી વાત સાંભળતું નથી. નાના મોટા ખૂબ અકસ્માત થાય છે, અને જો આમાં કોઈ નિરાકરણ નહીં આવે અથવા તો આ રોડ ઉપર ગમે ત્યાં વ્યવસ્થિત સેટિંગ કરીને બીમ બનાવવામાં નહીં આવે તો અમે આના પછી આગળના અમે કાર્યક્રમો આપીશું. એમાં અમે ગાંધીજીના માર્ગે જે પણ કરવાનું થશે અમે કરીશું. તમારા શું તકલીફ પડે આ રોડ ઉપર? આ રોડ ઉપર એટલા ફૂલ સ્પીડથી સાધનો જાય છે, બરાબર. અમે ઠરાવ કરીને ગાંધીનગર સુધી મોકલ્યા છે. અત્યારે વાત થઈ તો એમને કીધું કે ભાઈ થોડા ટાઈમમાં ડિઝાઇન ચેન્જ કરી અને સર્કલ બનાવશું. જો સર્કલ બનાવવામાં નહીં આવે તો ફરીથી આ રીતે